नर्मदा जिला केवड़िया खाते आवेल स्टेच्यू ऑफ यूनिटी में मोटा प्रमाण में दिन प्रतिदिन वीवीआईपीओ ने लईने नागरिकों ने भारे हालाकी पड़ती होवानी फरियाद नर्मदा जिला बार एसोसिएशन द्वारा कलेक्टर ने करवामां आवी हती। नर्मदा जिला बार एसोसिएशन ना प्रमुख वंदनाबेन भट्टनी आगेवानी हेठळ प्रतिनिधि मंडळे जणाव्युं हतुं के स्टेच्यू ऑफ यूनिटी में आवनार वीवीआईपीओ आवता होवाने कारणे जिला पोलीस तंत्र अने वहीवटी तंत्रना कर्मचारीओए तेमनी मुलाकात दरमियान साथे रहता होवाना कारणे प्रजाना कामो थता नथी अने जेने कारणे भारे हालाकीनो सामनो करवो पड़ी रह्यो छे। સ્ટેચ્યુ ઓફ યુનિટી પર કોઈક આગેવાન આવે છે કે કોઈક નેતાઓ આવે છે કે કોઈક મીટિંગ હોય છે તો બધા ત્યાં ને ત્યાં વ્યસ્ત થઈ જાય છે, જેના કારણે આપણા નર્મદા જિલ્લાનો જે આખું કામગીરી છે એ ઠપ થઈ જાય છે અને દૂર દૂરથી આવતા ગરીબ આદિવાસી મિત્રો તેમજ અન્ય જરૂરિયાતમંદ લોકોને ઘણી તકલીફ ઉઠાવવી પડે છે। કારણ કે જ્યારે પણ આપણે કોઈ પણ કચેરીમાં જઈએ છીએ તો આપણને એવું જ કહેવામાં આવે છે કે ભાઈ સાહેબ અત્યારે તો સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અત્યારે વ્યસ્ત છે અત્યારે, એટલે તમને મળી શકે નહીં। એટલે આ બધું જે આખું તંત્ર છે, આપણે એ પણ જાણીએ છીએ કે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર અલાયદું એક વહીવટી તંત્ર છે જ, પરંતુ જો કદાચ જો અધૂરું પડતું હોય બરાબર તો ત્યાં પૂર્તતા કરી આપો। અને બીજી એવી રજૂઆત કરી છે કે આપણા નર્મદા જિલ્લામાં જે આખું તંત્ર છે એ ઇન્ચાર્જ અધિકારીઓ પર ચાલે છે અને 50% આપણે ત્યાં કર્મચારીઓ અને અધિકારીઓ 50% છે। કોઈ કારણોસર અહીંયા સંપૂર્ણ આખી કચેરીઓ તો ફૂલ થતી જ નથી, એટલે 50% ઉપર જ આપણે ત્યાં બધું કામગીરી ચાલે છે। એટલે અમે એવી રજૂઆત કરી છે સરકારશ્રીને કે ભાઈ આપ અહીંયા પૂર્ણ સમયના જે અધિકારીઓ કે કર્મચારીઓ જે છે એમની ભરતી કરો અને સંપૂર્ણ જગ્યા ફૂલફિલ કરો જેથી કરીને। અને બીજું ત્રીજી વાત એ કે આ જે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર જે ત્યાં જવાની વાત છે તો ત્યાંનું જે ફૂલ કરી દો તો એ ઓપ્શન સોલ્વ થઈ જાય એવું છે, એટલે અમને આ રીતની થોડી વ્યવસ્થા કરી આપો એવી અમારી રિક્વેસ્ટ અમે કરી છે સરકારશ્રીને અને એ બાબતે અમે કલેક્ટરશ્રીને પણ આ રજૂઆત અમે અમારી લેખિતમાં આપી છે અને સાથે જ ચીફ મિનિસ્ટરશ્રી તથા મહેસૂલ મંત્રીશ્રીને પણ આ અમારી રજૂઆત કરી છે। અમે વિનંતી કરીએ છીએ નર્મદા જિલ્લાના તમામ જનતા તરફથી અને નર્મદા જિલ્લા બાર એસોસિએશન તરફથી કે આપ અમારી આ જે માંગણી ને અમારી જે લાગણી છે એને સ્વીકાર કરો।